नर्मदा परिक्रमा वासी हालाकी विषय मीडिया ना सतत अहेवाल बाद तंत्र दौड़तू थई। वर्षो बाद पहली बार धोम धकता तापमा बब्बे बार मुलाकात लई परिक्रमा वासियों माटे सुविधाओ वधारता महिला कलेक्टर श्वेता तवे के अधिकारियों साथे रेंगन घाट पर संयुक्त रूबरू मुलाकात लई नर्मदा पर श्रद्धालुओं ना सुविधाओ वधारता पहला कलेक्टर मळ्यो। तिलकवाड़ा पासे 25 बोट अने रामपुरा पासे 15 नवी बोट मुकाय। जीओआर रिपोर्ट। આજે આપણે બધા અહીંયા નર્મદા કિનારે રેંગન ઘાટ ઉપર ઉપસ્થિત છીએ અને મારા સાથે મારી આખી ટીમ જેમાં એસપી શ્રી, ડીડીઓ શ્રી, મારા પ્રાંત શ્રી, ડીવાયએસપી શ્રી અને બધી જે ટીમ છે નીચે સુધીના લોકો બધા અહીંયા ભેગા થયા છે। અમે અમારી ઈચ્છા છે કે આપણા નર્મદા પરિક્રમાના ભાવિકો જે આવે તો એમના માટે સુચારુ એક આયોજન થાય જેના માટે અમે સુવિધાઓ એ ઊભા કરીશું અને જે એક્ઝિસ્ટિંગ હયાત સુવિધાઓ છે આને પણ થોડું સ્ટ્રોંગ અમે કરીશું। તો સૌથી પહેલાં તો અહીંયા 5 જેટીસ બનાવવામાં આવી રહી છે, બોટ્સની સંખ્યા વધારવામાં આવી રહી છે, સાથે હોલ્ડિંગ પોઈન્ટ્સ અને એ ફરાસખાનાઓ પણ અમે સેટઅપ કરી રહ્યા છે તાકી લોકોને ધૂપમાં કોઈ પરેશાની ના થાય। પછી અમારી મેડિકલ ટીમ્સ જે કે શરૂઆતથી અહીંયા છે જ પર ઓર થોડું આની સંખ્યા અમે વધારી દઈશું। પાણીની વ્યવસ્થા જે કે આના પ્રાઇવેટ લોકો કરી રહ્યા છે સાથે અમે આશ્રમો સાથે અને અહીંયાના આગેવાનો સાથે પણ સંકલન કરી રહ્યા છે કે જેનાથી અમારા ભાવિકોને કોઈ તકલીફ ના થાય અને સારી રીતે એમની જે અને શ્રદ્ધાપૂર્વક એમની પરિક્રમા પતી જાય। અમારું તંત્ર સજ્જ એ લોકોની અને ભાવિકોની સેવામાં હાજર રહે છે અને ગઈકાલે પણ જે અવ્યવસ્થા થઈ હતી આને કંટ્રોલ કરવામાં આવ્યું હતું ટાઈમસર। વધુ સમાચારો માટે જોતા રહો પવન ન્યૂઝ।